પરિસ્થિતિ અસર પામેલ ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો સહાયથી વંચિત. ચાલુ ચોમાસા દરમિયાન સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં પડતા આ વરસાદથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે અને કોઈ પણ પાકની વાવણી ખેડૂત લઈ શક્યો નથી અને એના ખેતરોનું ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંપર્ક કરતા ફક્ત ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામની પંચાયતની અંદર વેલાવી, ગોવાટ, સલ્લી, ચારણી, તુડી, સરગા ગામડાઓનું સર્વે થયું છે અને એ પણ ખેડૂતોને અત્યાર સુધી એક પણ રૂપિયો અતિવૃષ્ટિ કે પાક સહાયથી મળ્યો નથી. તો બીજી ઉમરપાડા તાલુકાના ગામડાઓનું પણ સર્વે થાય અને ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે એમાં એમને સરકાર મદદરૂપ થાય અને સહાય આપે એવી ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ હરીશ વસાવાએ માંગણી કરી છે. હરીશ વસાવા ઉમરપાડા તાલુકા સામાજિક અગ્રણી અને કોંગ્રેસના નેતા પણ છે. ચાલુ સાલ દરમિયાન ચોમાસામાં સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો હોવાથી ખેડૂતો પોતાની વાવણી કરી શક્યા નથી અને હાલમાં પણ ખેતરોમાં ખૂબ પાણી ભરાયેલું છે. ત્યારે આ ખેડૂતોને હાલમાં કોઈ પણ જાતનું સર્વે કરવામાં આવ્યું નથી. આખા તાલુકામાં ફક્ત 8-10 ગામોમાં સર્વે થયું છે. તો આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારીને મળીને રજૂઆત કરી તો એમણે જે બાકી રહેલ ગામડા સર્વે કરવાના છે એમની સૂચના આપી છે. પરંતુ ખેડૂતોને અત્યાર સુધી પાક વીમો, પાક સહાય કે એવી કોઈ પણ યોજનાનો લાભ ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને મળ્યો નથી. આ જગતનો તાત આજે દુઃખી છે ત્યારે મારી વિનંતી છે કે એમને પણ સરકાર સહાય આપે અને પાક વીમો પણ આપે એવી માંગણી છે અને ફરી સર્વે થાય એવી પણ અમારી માંગણી છે. અને અત્યાર સુધી એક પણ ખેડૂતોને એક પણ રૂપિયો સરકાર તરફથી સહાય મળી નથી. એ સહાય પણ તાત્કાલિક ધોરણે મળે એવી આજે અમારી માંગણી છે. વિનોદ મેસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ.